દિવાળીના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કચ્છમાં અંજાર સ્વામિનારાયણ મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી અન્નકૂટ મહોત્સવ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેને લઈને તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. અંજાર સ્વામિનારાયણ મંદિર ખાતે મહંત સ્વામી દેવકૃષ્ણ સ્વામીના માર્ગદર્શન હેઠળ વડીલ સંતોની હાજરીમાં સાધુઓ દ્વારા ઘનશ્યામ મહારાજ માટે અન્નકૂટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. વિવિધ જાતના ફરસાણ તેમજ મીઠાઈઓ શુદ્ધ ઘીમાંથી બનાવવામાં આવી રહી છે. આગામી રવિવારે મંદિર ખાતે અન્નકૂટ દર્શન ખુલ્લા મૂકવામાં આવશે, ત્યારે સૌ હરિભક્તોએ અન્નકૂટના દર્શન માટે પધારવા નિમંત્રણ આપવામાં આવ્યું છે. હાલમાં 56 ભોગ તૈયાર કરવા માટે તડામાર તૈયારીઓ ચાલુ થઈ રહી છે, જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો. હાલો હાલો ઓકે. જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, આ વર્ષે સ્વામિનારાયણ મંદિર અંજારમાં આપણી હિન્દુની પરંપરા પ્રમાણે દિવાળીના ઉત્સવમાં અન્નકૂટ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. ચોમાસામાં નવા નવા અનાજ પાક્યા હોય એ ભગવાનના ચરણે સમર્પિત કરવા માટે આપણે મંદિરમાં સંતોના માધ્યમ દ્વારા અંજાર મંદિરના મહંત સ્વામી સદગુરુ સ્વામી દેવકૃષ્ણદાસજી તથા શ્રી હરિસ્વામીની આજ્ઞા મુજબ અમારા મંડળના નાના મોટા સંતો ઘનશ્યામ મહારાજની સેવા ખૂબ ભાવથી કરે છે. આ અન્નકૂટમાં જુદી જુદી વાનગીઓ બનાવવામાં આવે છે, જેમ કે સાટા 250 કિલો હોય, શક્કરપારા 250 કિલો, મગજ 300 કિલો, મેસું 50 કિલો, હળદિયા 200 કિલો, ફરસાણ જુદા જુદા ફરસાણ બનાવવામાં આવે છે. જુદી જુદી શાકભાજી બનાવીને ભગવાનના દિવ્ય અન્નકૂટમાં અર્પણ કરવામાં આવે છે, તેમજ જુદા જુદા મુખવાસ પણ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. આપણા શાસ્ત્ર પ્રમાણે 56 પ્રકારના ભોગનો અન્નકૂટ તારીખ 15/11/2000 રવિવાર સવારે 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી દર્શન ખુલ્લો મૂકવામાં આવશે. તો આ દિવ્ય દર્શનનો લાભ લેવા માટે તમામ ભક્તો, અંજાર નિવાસી તેમજ અન્ય ગામના નિવાસી ભક્તોને દર્શન કરવા માટે સ્વામિનારાયણ મંદિર અંજાર તરફથી ભાવભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ. જય શ્રી સ્વામી. સર પી નો કા